વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી. આજના આ વિડિયોમાં આપણે અત્યંત ગુણકારી એવા લીંબુનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા અને જુદી જુદી તકલીફોમાં લીંબુના ઘરગથ્થુ ઉપચારો વિશે માહિતી મેળવીશું. તો વિડિયોને એન્ડ સુધી જોતા રહો. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ બટનને પ્રેસ કરવાથી આવનારા દરેક નવા અને ઉપયોગી વિડિયોની માહિતી તમને સૌ પહેલા મળશે. લીંબુનો રસ સ્વાદિષ્ટ અને પાચક હોવાથી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. લીંબુની ખટાશમાં ઠંડક ઉત્પન્ન કરવાનો એક ખાસ ગુણ છે, જેથી ગરમીમાં લીંબુનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોવાથી તે સ્વાદમાં ખાટું છે, પણ શરીરમાં તેનું પાચન થવાથી તે ક્ષારમાં રૂપાંતર પામે છે અને લોહીમાં રહેલ વધારાનું એસિડ દૂર કરી લોહીને શુદ્ધ કરે છે, જેથી તે ત્વચાના રોગોને મટાડે છે. વિટામિન સી થી ભરપૂર લીંબુ દાંત અને પેઢાને મજબૂત બનાવે છે અને દાંતનો સડો અટકાવે છે. હવે લીંબુનું સેવન કરવાથી કઈ કઈ તકલીફો દૂર થાય છે એ જોઈએ. જેમને શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં સોજો અને દુખાવો રહેતો હોય, તેમણે સવારે નાના કોઠે ગરમ પાણીમાં અડધા લીંબુનો રસ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવું. તેનાથી શરીરના સાંધામાં જમા થયેલ યુરિક એસિડ ધીમે ધીમે દૂર થઈ દુખાવો બિલકુલ મટી જાય છે. જેમને અરુચિ રહેતી હોય એટલે કે સમયસર ભૂખ ન લાગતી હોય, તેમણે લીંબુનું સેવન ખાસ કરવું. લીંબુને વચ્ચેથી કાપી તેના પર જીરું, કાળા મરી, સૂંઠ અને અજમાનું બારીક ચૂર્ણ અને સિંધવ નમક કે સંચળ લગાવી ગેસની આંચ પર સહેજ ગરમ કરી જમતા પહેલા ધીમે ધીમે ચોસવું. તેનાથી ભૂખ ઉઘડે છે અને ગેસની તકલીફ મટે છે. જેમને પચ્યા વગરનો ખોરાક હોજરીમાં પડ્યો રહે છે તેમાંથી કાચો રસ ઉત્પન્ન થાય છે, જેના કારણે સાંધામાં દુખાવો થાય છે, જેને આમ વાત કહેવાય છે, જેમાં બે વખત બાફેલા નમક વગરના મગ ખાવા અને સવારે અને સાંજે હુંફાળા ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પીવું. 1.5 મહિના સુધી આ પ્રયોગ કરવાથી સાંધામાં જમા થયેલ આમ દૂર થઈ દુખાવો મટી જાય છે. ત્યારબાદ ધીમે ધીમે રેગ્યુલર ખોરાક લેવો. હુંફાળા ગરમ પાણીમાં લીંબુ અને મધ ઉમેરીને નરણા કોઠે લેવાથી શરદી, કફ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોમાં રાહત મળે છે. આ સિવાયના બીજા ફાયદા જાણવા માટે વિડિયો જોઈ લેવો. વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લીંબુ લીવરને શુદ્ધ કરે છે. તેના સેવનથી ટાઇફોઇડ જેવા રોગોથી રક્ષણ મળે છે. લીંબુના સેવનથી પિત્ત શાંત થાય છે. લીંબુ આખા શરીરમાં જમા થયેલા ઝેરી દ્રવ્યો દૂર કરી શરીરને તંદુરસ્ત રાખે છે, આંખોનું તેજ વધારે છે અને ત્વચાને યુવાન રાખે છે. માટે આખા દિવસ દરમિયાન દાળમાં, શાકમાં, સૂપમાં કે શરબત બનાવીને એક લીંબુનો ઉપયોગ જરૂર કરવો. વધારે પડતા ઘીવાળી મીઠાઈ વધુ ખવાઈ ગઈ હોય અને તેના કારણે પેટ ભારે થઈ ગયું હોય તો નવસેકા પાણીમાં અડધું લીંબુ નીચોવી 2 વખત પીવાથી આરામ મળે છે. વિટામિન સીનું ખૂબ સારું પ્રમાણ ધરાવતા લીંબુ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી નાના મોટા રોગોથી રક્ષણ કરે છે, તેમજ લોહીને શુદ્ધ કરી સ્ફૂર્તિ વધારે છે. લીંબુ શરીરની માંસપેશીઓને બળ આપી મજબૂત બનાવે છે. લીંબુ આલ્કલાઇન હોવાથી એસિડિટીને મટાડે છે. બપોરના ભોજનના 1/2 કલાક પહેલા 1 ગ્લાસ પાણીમાં 1/2 લીંબુનો રસ અને સાકર ઉમેરીને પીવાથી એસિડિટી થતી નથી, પણ તેને જમતા પહેલા જ પીવું. જમ્યા પછી પીવાથી તે હોજરીના એસિડ સાથે ભળીને એસિડિટીને વધારે છે. લીંબુના 200 ગ્રામ રસમાં 50 ગ્રામ સરસ્યું અથવા તલનું તેલ મેળવીને સારી રીતે પકાવીને ગાળી લેવું. તેને કાચની બોટલમાં ભરી લેવું.
આ તેલના બે બે ટીપા કાનમાં નાખવાથી કાનની ખંજવાળ, કાનનો દુખાવો કે રસી મટે છે. લીંબુને વચ્ચેથી કાપી બે ભાગ કરી સિંધવ નમક છાટીને તડકામાં સૂકવવું. સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ત્વચાની ખંજવાળ મટાડે છે. 5 ચમચી ચૂર્ણ હુંફાળા પાણી સાથે 2 વખત લેવું. આ ઉપરાંત લીંબુનો રસ અને ટોપરાનું તેલ મિક્સ કરી ખંજવાળવાળા ભાગ પર માલિશ કરી ગરમ પાણીથી સ્નાન કરો. લીંબુના રસમાં આદુનો રસ અને મધ મેળવીને ચાટવાથી ખાંસીમાં તરત જ આરામ મળે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને પીવાથી ગેસ કે અપચાને કારણે થતો પેટનો દુખાવો મટે છે. મધ અને લીંબુનો રસ સરખા ભાગે મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ત્વચા ડાઘ રહિત અને સુંદર બને છે. વજન ઘટાડવા માટે નાણા કોઠે હુંફાળા ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવું. 40 થી 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં. આ પ્રયોગથી શરીરની વધારાની ચરબી તો દૂર થાય જ છે, પણ સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. લીંબુ શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરી કેન્સર સામે રક્ષણ આપે છે. આજકાલ આલ્કલાઇન વોટરનું ચલણ વધ્યું છે. 1 ગ્લાસ પાણીમાં લીંબુના 8 થી 10 ટીપા રસ નાખવાથી તે પાણી આલ્કલાઇન વોટર જેટલું જ અસરકારક બને છે. અને આલ્કલાઇન વોટરથી મળતા બધા જ ફાયદા સાદા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી મળે છે. લીંબુમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને ઘટાડે છે, માટે હાઈ બીપીના દર્દીઓએ લીંબુનું સેવન વધુ કરવું. વળી લીંબુ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને પણ સ્વસ્થ રાખે છે. અનેક ફાયદાઓ હોવા છતાં જેમને કાયમી શરીરનો દુખાવો રહેતો હોય, પગમાં કળતર કે માથું દુખવાની ફરિયાદ રહેતી હોય, તેમણે તેમજ લો બીપીની ફરિયાદવાળા લોકોએ લીંબુનો ઉપયોગ ઓછો અથવા તો ન કરવો. આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરો. થેન્ક યુ.